नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू एचआर एजुकेशन में। विद्यार्थी मित्रों, आज आप धोरण 9 वार्षिक परीक्षा माटे जे गणित विषय है तेनु मॉडल पेपर आपणे अहीं आपेलू छे। एमां जोईए तो समय तमारो 3 कलाक 80 માર્કનો तमारो पेपर छे। एमां विभाग ए में जोईए तो सूचना मुजब जवाब आपवानो छे। प्रश्न नंबर 1 થી 24 प्रत्येकनो 1 × 24 માર્कना प्रश्नों आखो विभाग तमारो रहेशे। एमां सौ प्रथम छे खरा के खोटा, એમાં હું સવાલ જવાબ તમને ટીક કરતો એટલે કે કહેતો જઈશ, તમારે સવાલો વાંચીને સમજવાના છે। પહેલામાં આવશે ખોટું, બીજામાં આવશે ખરું, ત્રીજામાં આવશે ખોટું, ચોથામાં આવશે ખરું, પાંચમામાં આવશે ખોટું, છઠ્ઠામાં આવશે ખરું। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ ભરવાની છે। તેમાં જોઈએ માં સી આવશે 6, ત્યારબાદ 8માં આવશે લીપ વર્ષ હોય તેવા વર્ષમાં તો જોઈએ એમાં આવશે બી, 9માં આવશે એ, 10માં આવશે બી, 11માં આવશે સી, 12માં આવશે એ, ત્યારબાદ 13માં આવશે 6। બરાબર, જે જવાબ છે તેની નીચે અન્ડરલાઈન કરી દીધી છે। જોઈએ બીજું, પહેલા નંબરનો x2 − x + 1, ત્યારબાદ મધ્યસ્થ, ત્યારબાદ 0, ત્યારબાદ 9 અને લાસ્ટમાં આવશે 360 સેલ્સિયસ। ત્યારબાદ એક વાક્યમાં જવાબો છે, તેમાં જોઈએ 90, 103 અને 180। આ પ્રમાણે તમારા 24 સુધી પ્રશ્નોના જવાબો આવશે। તેમાં જોઈએ તો અહીં તમારો વિભાગ એ પૂર્ણ થાય છે। વિભાગ બીમાં જોઈએ, વિભાગ બીમાં સૌ પ્રથમ 25 નંબરથી ચાલુ થશે। તેમાં પહેલો સવાલ રહેશે, દાખલો આ પ્રમાણે છે, 26 વિસ્તરણ કરવાનું છે તમારે, ત્યારબાદ અવયવ પાડો, કે એની કિંમત શોધવાની છે તો એની કિંમત આવશે 5, સમલંબ ચતુષ્કોણ અને લંબચોરસની વ્યાખ્યા આપવાની છે, ખૂણો બી અને ખૂણો સી તમારે આમાં શોધવાનો રહેશે। ખૂણો બી 65 અને ખૂણો સી એ 65, ત્યારબાદ ચક્રીય ચતુષ્કોણ પી ક્યુ એસમાં 5 ખૂણો Q = 7 ખૂણો S હોય તો ખૂણો Q શોધો। ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, ત્યારબાદ સમીકરણનો ઉકેલ, ત્યારબાદ 34 યુક્લિડની પૂર્વધારણા 1 અને પૂર્વધારણા 3 અહીં નીચે આપેલ છે, ૩૭ સમય સંખ્યા શોધવાની છે। ત્યારબાદ અહીં સેક્શન બી પૂર્ણ થાય છે। સેક્શન સીમાં જોઈએ, શંકુ આકારના એક પાત્રને ત્રિજ્યા 35 સેમી અને ત્રિયક ઊંચાઈ 91 સેન્ટીમીટર હોય તો તેની ક્ષમતા લીટરમાં શોધો, તેનો જવાબ છે 107.8 લીટર। આ રીતે તમારે દાખલો ગણવાનો છે। ત્યારબાદ 39 એક લંબઘનની બાજુ અને માપનું પ્રમાણ 4-3-1 છે જો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3800 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો, તો 1200 સેન્ટીમીટર। 40 કાટકોણ ત્રિકોણ ABCની બાજુનામાં 5 સેમી 12 સેમી અને 13 સેમી છે જો તેને 12 સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે તો તેની ઘન તેથી બનતા શંકુનું ઘનફળ શોધો। ત્યારબાદ અવલોકનનો મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે,
एक मेड़ा में 70 छोकराओ 80 छोकराओ 20 पुरुषों त्रीस त्रीवा आवेल छे। इनाम आपवा माटे एक व्यक्ति ने यादृच्छिक रीते पसंद करवामां आवे तो ते स्त्री होय तेनी संभावना शोधो। त्यारबाद समुद्री बाजू त्रिकोण ने परिमिति 30 सेमी ने समान बाजू पैकी प्रत्येक ने लंबाई 12 सेमी छे तो त्रिकोण नुं क्षेत्रफळ शोधो। આપેલા આકૃતિમાં કિરણ વાય ડબલ્યુ રેખા એક્સ વાય ઝેડ પર છે, બરાબર? તો આ પ્રમાણે તમારે આ રીતે તમારે પૂછાઈ શકે છે। નેક્સ્ટ પી અને ક્યુ પૂરો ખૂણો છે, જો પી બરાબર ખૂણો પી બરાબર ખૂણો ક્યુ અને 40 સેલ્સિયસ હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ શોધો 110 અને 70। ત્યારબાદ ભાગ સી અહીંયા પૂર્ણ થાય છે, વિભાગ ડીમાં જોઈએ તો સૌ પ્રથમ આ પ્રમાણે સવાલ આવશે તમારો। રચના છે, સોરી પ્રમેય, ત્યારબાદ રચનાના મુદ્દા તમારે લખવાના છે। આ રચના એ મુદ્દા તમારે લખવાના રહેશે। ત્યારબાદ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય તેમ સાબિત કરો। નેક્સ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરવાનું છે। આ પ્રમાણેના સવાલો તમારે ખાસ આ સવાલ તમારે કરી જ જવાના છે પરીક્ષાઓ માટે। તમારે આ પ્રમાણેના સવાલો જે વિભાગ ડીમાં છે તેમાં સંપૂર્ણ માર્ક તમારે કવર કરવાના છે। અવયવ પાડોમાં જે પણ તમારે અસાઇનમેન્ટમાં છે તે દાખલાઓ તમારે ટોટલી કરી જ લેવાના છે। તે સિવાય જો એના રિલેટેડ પણ તમારે દાખલાઓ હોઈ શકે નહીં પણ હોઈ શકે તો એ દાખલાઓ તમારે ખાસ જોઈ જ લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણું મોડલ પેપર જે નમૂના પેપર જે આપણે વાર્ષિક પરીક્ષા માટે તૈયાર કર્યું હતું, બરાબર, તેનું સોલ્યુશન આપણે અહીંયા મૂક્યું છે અને આશા રાખું છું કે આ પ્રમાણેના જે દાખલાઓ છે તે તમને હેલ્પફુલ થઈ શકે અને જે પ્રશ્નપત્રનું જે માળખું છે તે આ હિસાબે જ તમારે પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે, સવાલ જવાબો ચેન્જ રહેશે। તો એક આ મોડલ પેપર પરથી તમારે તમારા માર્ક કઈ રીતે કવર કરવા તે તમારે નક્કી કરવાનું છે અને સારી રીતે તમે આ મોડલ પેપરનું રિવિઝન એટલે કે એનું તમારે સોલ્યુશન જોઈ લેવાનું છે। આભાર મિત્રો।